स्टूडेंट्स वेलकम बेक टू शांतिपनी एजुकेशनल एकेडमी। चलो गया वीडियो में आपणे अहीं સુધીનો અભ્યાસ કરેલો હતો, ત્યાર પછીનું જે ચેપ્ટર છે તો હવે આપણે અભ્યાસ કરીશું, બરાબર છે? તો ચાલો, મેટા વોઝ અ શ્રીવ હુ ફાઉટ વિથ એવરી વન શી ન્યૂ, માય પેરેન્ટ્સ, બ્રધર, નેબર્સ, એવરી વન. ઇનફેક્ટ શી વોઝ સેલ્ડમ પ્લીઝ વિથ એની વન ઓર એનીથિંગ. એવરીવન કોલ્ડ હર ધ ઓલ્ડ મેઇડ ગ્રૂમ. શું કહે છે? મહેતા એક એવી હતી કે જે કોઈ પણ સાથે લડી શકતી હતી. એ મારા ઘરમાં મારા મમ્મી પપ્પા ભાઈ મારા જે પાડોશી નેબર્સ બધાને સારી રીતે જાણતી હતી અને એ બધા સાથે કોઈ પણ વસ્તુમાં આર્ગ્યુમેન્ટ કરી શકે છે, કોઈ પણ વસ્તુમાં બધા સાથે લડી શકે છે, બરાબર. બધા એને શું કહીને બોલાવે છે? ઓલ્ડ મેઇડ ગ્રુમ્પ કહીને બોલાવે છે, એટલે કે લડાકુ મેઇડ એવી રીતના કહીને બોલાવે છે. ઓકે, ચાલો એના પછીનો પેરેગ્રાફ જોઈએ. વી ન્યૂ શી વોઝ ડિફિકલ્ટ ટુ પ્લીઝ બટ વી કેપ્ટ ઓન ટ્રાઈંગ. અમે જાણીએ છીએ કે એને રાખવું ખૂબ જ અઘરું છે, પણ અમે એને સમજવું અઘરું છે, પણ અમે એને રાખવા માટે ટ્રાય કરીએ છીએ. વી વુડ બાય ગિફ્ટ ફોર હર ઓન ઓકેશન્સ લાઇક ક્રિસમસ, ન્યૂયર, બર્થડે એક્સેટ્રા. શું કહે છે કે અમે એના માટે એવા ઓકેશન, જ્યારે ક્રિસમસ હોય, દિવાળી હોય, ન્યૂયર હોય, બર્થડે હોય, એવા બધા જ્યારે ઓકેશન હોય ત્યારે શું કરે છે? મહેતા માટે ગિફ્ટ લાવે છે. વી વુડ બ્રિંગ સ્ક્વેર્સ, ગ્લોવ્સ, બ્રોડ્સ એન્ડ મેની સ્મોલ નાઇક નેક્સ ફોર હર, હોપિંગ ધેટ શી વુડ બી પ્લીઝ. એનામાંથી શું લાવે છે લોકો ગિફ્ટમાં? તો બ્રિંગ સ્ક્વેર્સ લાવે છે, ગ્લોવ્સ મોજા લાવે છે, બ્રોચીસ લાવે છે, એના માટે નાની નાની કિચન માટેની જે વસ્તુ હોય તે લાવે છે. તો આવી બધી વસ્તુ એના માટે લાવે છે, શું વિચારીને? કે એ આ બધી વસ્તુથી ખુશ થઈ જશે એમ વિચારીને લાવે છે. ઇટ વોઝ સરપ્રાઇઝિંગ ધેટ શી વુડ એક્સેપ્ટ ધ ગિફ્ટ બટ નેવર વેયર ઓર યુઝ ધેમ. શું કહે છે? આશ્ચર્ય થાય છે કે એ આ બધી વસ્તુ, બધા ગિફ્ટને એક્સેપ્ટ તો કરે છે, એટલે સ્વીકારે તો છે, પણ નથી એને કોઈ દિવસ પહેરતી કે એનો ઉપયોગ કરતી નથી. જે પણ ફેમિલીના જે પણ લોકો એને ગિફ્ટ આપે છે તો એનો એ એક્સેપ્ટ તો કરી લે છે, પણ એનો યુઝ કરતી નથી. શી વુડ મેરીલી અનવ્રેપ ઈચ ગિફ્ટ, ગ્રુન્ટ એન્ડ એબ્રુપ્ટલી પુટ ઇટ અવે. આઈ નેવર રિકોલ હર વેયરિંગ એની ઓફ ધેમ ઇવન વન્સ. ઇવન ધ એક્સપેન્સિવ એન્ડ ડેલિકેટ સ્પેનિશ સ્વોલ મધર ગિફ્ટ હર વન્સ વોઝ નેવર યુ. શું કહે છે કે મેં એને એક પણ વખત કોઈ પણ વસ્તુ પહેરતા જોઈ નથી. એને જે પણ ગિફ્ટ આપે એ ફરીથી એને રેપ કરીને બધા ગિફ્ટને મૂકી દે છે. એને ક્યારે જોઈ હશે પહેરતા તે અમને યાદ નથી. એક વખત શું થાય છે, એની મમ્મી જે આ પોએટ જે પોએટ છે તેની મમ્મી એક વખત એના માટે સ્પેનિશથી એકદમ મોંઘો અને ડિલિકેટ શું લાવે છે, સોલ લાવે છે, તો એ સોલ પણ એ યુઝ કરતી નથી અને શું કરે છે, મૂકી દે છે. ગિફ્ટ એક્સેપ્ટ કરી લે છે પણ એને મૂકી દે છે. ઇવેન્ચ્યુઅલી વી કન્ક્લુડ ધેટ કેશ વોઝ ધ ઓનલી ફ્રોમ ઓફ ગિફ્ટ શી લાઈક એન્ડ વેલ્યુ. ઓલ હર ગિફ્ટ વેન્ટ ઇન ટુ અ માઇસ્ટ્રીય સ્ટ્રોંગ કેપ્ટ લોક ઇન ટક અવે ઇન હર રૂમ. શું કહે છે કે પછી અમે વિચાર્યું કે એના માટે કેશ એટલે કે પૈસા આપવા એ જેને એક ગિફ્ટ આપી શકાય એવું છે કે જેનો એ યુઝ પણ કરશે અને એને ગમશે પણ. બાકીના બધા જે ગિફ્ટ આપીએ છીએ તે તો શું થાય છે, માસ્ટ્રીય સ્ટ્રંક. અહીંયા આપણે પિક્ચર્સમાં જોઈ શકીએ છીએ, ટ્રંક એટલે એક રહસ્યમય પેટીમાં બધા ગિફ્ટને મૂકી દે, પેટીને એના રૂમમાં લોક કરીને મૂકી રાખે છે, એક પણ વસ્તુનો યુઝ કરતી નથી. ઇટ વોઝ હર મોસ્ટ ગાર્ડેડ પોઝિશન. વી વન્ડરેડ ધેટ વોટ ઇઝ ઇન ધ ટ્રંક બટ નેવર કુડ ફાઇન્ડ આઉટ. શું કહે છે, અમે ઘણી વખત ટ્રાય કરી કે અમે ટ્રંકમાં જોઈએ કે ટ્રંકમાં શું રાખે છે, કઈ રીતે કરે છે, પણ અમે એ વસ્તુ જાણી શક્યા નહીં, બરાબર. ચાલો આપણે અહીંયા સુધીનું જોઈ લીધું છે, એક પેરેગ્રાફ હજુ જોઈ લઈએ, ત્યાર પછીનું જે છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. મહેતા વોઝ અ વેરી ફ્રુગલ પર્સન. ઇફ મહેતા વોઝ લેફ્ટ ટુ હર સેલ્ફ, શી વુડ રિઝોર્ટ ટુ એક્સ્ટ્રા મની સેવિંગ પ્રેક્ટિસ લાઇક બાઇંગ ધ ચીપર મીટ, નેવર સ્ટોકિંગ અપ ઓન ઇનફ ફૂડ ફોર ધ ફેમિલી,
મધર કેપ્ટ અ કોન્સ્ટન્ટ વોચ ઓન હર એન્ડ એડમોશનાઇડ હર બટ સી રિમેન અનચેન્જ. શું કહે છે? મહેતા એકદમ ફ્રુગવલ, ફ્રુગવલનો મિનિંગ થાય છે. પેનીવાઇઝ શું થાય છે? પેનીવાઇઝ જે ફ્રુગવલ, એકદમ જ ફ્રુગવલ પર્સન છે, એ શું કરે છે? એ ક્યારેય પોતાની જાતને છોડતી નથી. એ જે મની હોય છે એ મનીને શું કરે છે? સેવિંગ કરે છે. અને શાના માટે સેવિંગ કરે છે? તો ઇનફ ફૂડ ફોર ધ ફેમિલી. નેવર સ્ટોકિંગ અપ ઓન ઇનફ ફૂડ ફોર ધ ફેમિલી. મધર, એની મમ્મી હંમેશા એના પર વોચ રાખે છે, પણ એના બિહેવમાં કોઈ પણ દિવસ ચેન્જ જોવા મળતો નથી. બરાબર છે? તો આપણે અહીં સુધીનું જોઈ લીધું છે. ત્યાર પછીનું આપણે નેક્સ્ટ વિડીયોમાં ભણીશું.